વાથેરી છે રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતિની વાત કરીએ આણંદની. આણંદનું વલ્લભ વિદ્યાનગર જે એક સમયે શિક્ષણનું હબ ગણાતું હતું. વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવે છે, પરંતુ સ્થાનિક તંત્ર આ વાત ભૂલી ચૂક્યું છે કે પછી આ પરંપરા જાળવવા નથી માંગતું. અને અહીં કેટલીક શાળાઓમાં સુવિધાઓ જ નથી અને જ્યાં સુવિધા છે ત્યાં તેનો ઉપયોગ થઈ શકે તેવી સ્થિતિ નથી. આ છે આણંદ જિલ્લાના આંકલાવની લાલપુર પ્રાથમિક શાળા. પહેલીવાર જોતા તો આ શાળામાં કોઈ ખામી ન દેખાય, પરંતુ અંદર પોલમ પોલ છે. આ જુઓ, આ છે ક્લાસરૂમની છત. ક્યાંક બે છાપરા વચ્ચે મસમોટી જગ્યા છે તો ક્યાંક મોટા બાકોરા. કદાચ તંત્રએ વીજળી બચાવવા માટે અને પ્રકાશ આવવા દેવા માટે આ જગ્યા રાખી હશે, પરંતુ વરસાદ આવું કરી રહ્યો છે ત્યારે શું આ વિદ્યાર્થીઓ આજ છાપરામાંથી ટપકતા પાણી વચ્ચે ભણશે? તો શૌચાલય અભિયાન અંતર્ગત આ સ્કૂલમાં શૌચાલય તો બની ગયું, પણ પાણી નથી આવતું એટલે વિદ્યાર્થીઓ શૌચાલયનો ઉપયોગ નથી કરી શકતા. સુવિધા તો છે પણ અર્થ વગરની. કદાચ આ શાળાની સ્થિતિ યોગ્ય નથી એટલે જ અધિકારીઓ અહીં પ્રવેશોત્સવ કે ગુણોત્સવ માટે નથી આવતા. અરે ભાઈ, સમસ્યા દેખાય તો ઉકેલ આવે ને. તો શાળાનું મકાન એટલું જૂનું છે કે સમારકામ માંગી રહ્યું છે, પરંતુ તેની પણ મંજૂરી બાકી છે. હાલ તો અમારી શાળામાં જે શાળા છે એ 100 વર્ષ ઉપર જૂની પુરાણી છે, તો એને નવી રિનોવેશન અથવા નવી કરવાની જરૂર છે. માંગણી કરેલી છે આપ? હા, એક ઓરડાની માંગણી કરેલી છે. હાલ કેટલા ઓરડા છે? હાલ તો આમ પૂરા છે, પણ રિનોવેશનમાં જરૂર છે. આ તો થઈ આ એક શાળાની સમસ્યા, પરંતુ જિલ્લાની 1040 શાળાઓમાંથી 856 શાળા એવી છે જેમાં ઓરડા ઓછા છે, તો 143 સ્કૂલોની ફરતે દિવાલ જ નથી. ચાલો કદાચ આમાં પણ ચલાવી લઈએ તો પણ જિલ્લામાં 270 શિક્ષકોની ઘટ છે. એટલે કે કદાચ સરકાર માનતી હશે કે વિદ્યાર્થીઓ એકલવ્યની જેમ શિક્ષક વિના જ ભણી લે. આણંદ જિલ્લામાં કુલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 1040 શાળાઓ, એમાં કુલ 856 ઓરડાની ઘટ છે. કમ્પાઉન્ડ વોલ 1040માંથી 143 શાળાઓમાં ઘટ છે. હાલ કુલ આયોજન છે 856 ઓરડામાંથી વર્ષ 2018-19માં 9 વર્ષમાં મંજૂર થશે. એ રૂમો લગભગ 200 થી 225 રૂમો દર વર્ષે મંજૂર થાય છે, એટલે એ પૈકીથી 200 થી 225 રૂમ મંજૂર થશે. શાળાઓની અંદર સરકારશ્રી તરફથી જે ઓરડાઓ થવા જોઈએ એ ઓરડાઓ થઈ શકતા નથી. જ્યારે 10 ઓરડાની જરૂર હોય ત્યારે 4 ઓરડા આપે તો 6ની કમી રહે છે. માટે આ જિલ્લાની અંદર 856 ઓરડાઓની ઘટ છે, તો સરકાર એને સત્વરે જો આપે તો બાળકોનું ભવિષ્ય સારું રહે. તંત્ર તો આ સમસ્યાથી અજાણ છે કે પછી અજાણ રહેવાનો દોડ કરી રહ્યું છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીનો જવાબ માંગવાનો પ્રયત્ન કર્યો તો સાહેબ સામે જ ન આવ્યા. સરકાર દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા શિક્ષણમાં કેટલી સુવિધાઓ છે તે અંગે રિયાલિટી ચેક કરવામાં આવી હતી. એ દરમિયાન આણંદ જિલ્લાની અનેક શાળાઓમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે તેમને આ અંગે સવાલો કરવામાં આવે ત્યારે કંઈ પણ કહેવાનો ઇનકાર કરીને પોતાની ભૂલો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ શાળા એવી હતી જેમાં શૌચાલય હતું, ઓરડાઓ પણ હતા, પરંતુ તે પણ ઉપયોગમાં ન લઈ શકાય તેવા. કદાચ આ જ છે ભણતા ગુજરાતનું વિકાસ મોડેલ. શું આ માસૂમ બાળકોને યોગ્ય સ્થિતિમાં શિક્ષણ મેળવવાનો પણ અધિકાર નથી? ઘનશ્યામ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. તો રાજ્યમાં કથળતી શિક્ષણની સ્થિતિમાંથી ભાવનગર પણ બાકાત નથી. ભાવનગરમાં એક શાળા એવી છે જેનું અસ્તિત્વ જ નથી. ખુદ તંત્રએ જ આ શાળાનું મકાન તોડી પાડ્યું છે, પરંતુ ફરી બનાવવાની તસ્દી પણ નથી લીધી. પ્રવેશોત્સવની કામગીરીમાં વ્યસ્ત તંત્રને કદાચ શાળા બનાવવાની મંજૂરી આપવાની ફુરસદ નથી મળી. જતા જતા નજર કરીએ અહેવાલ પર.
ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી ભલે શિક્ષણના આગ્રહી રહ્યા હોય પરંતુ ભાવનગરના આજના સત્તાધીશો અને અધિકારીઓ તેમના આદર્શને ભૂલી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે. આ શબ્દો જો તમને અતિશયોક્તિ લાગતા હોય તો આ જોઈ લો. આ એ જ સ્થળ છે જ્યાંથી કેટલાક મહિના પહેલા સ્કૂલ ધમધમતી હતી અને બાળકો ભણતા હતા, પરંતુ શાળાની હાલત જર્જરિત હતી. કોઈ દુર્ઘટના ન થાય તે માટે અગમચેતી વાપરીને તંત્રએ શાળા તો જમીનદોસ્ત કરી નાખી, પરંતુ પછી બનાવવાનું ભૂલી ગયા. સ્કૂલ આ જૂની હતી, બરાબર જર્જરિત, એટલે સરકાર દ્વારા ડિમોલિશન કરવામાં આવી છે અને ચોથા મહિનામાં ડિમોલિશન થઈ ગયેલ છે અને બાકીનું મટીરિયલ ને આ તે બધું એ થઈ ગયું છે. પણ હવે જે બાંધકામ થવું જોઈએ ને એ અમે તમારી રીતે મોકલી આપેલ છે, બરાબર, અને સરકારમાંથી મંજૂર થઈને હજી સુધી આવ્યું નથી. ચોમાસુમાંથી આવે છે એટલે બાળકો અત્યારે આ જે છે અમારે સમાજ લેવલે અમે જો 3 રૂમ રાખેલા છે. અમારું જે જમવાનું જે રૂમ હોલ છે એ હોલમાં અત્યારે હાલમાં અમારા છોકરાને વ્યવસ્થા કરી દીધી છે, પણ ભાડું અમે પોતે ભરીએ છીએ એમ. તો અમારે આ વસ્તુ કરવું શું, કેટલા ટાઈમ સુધી કરવું? હાલ તો ઘોઘાના વિદ્યાર્થીઓ ભાડાની જગ્યામાં ભણી રહ્યા છે જેનું ભાડું સરકાર નથી ચૂકવી રહી. વિદ્યાર્થીઓ અને વાલીઓ રાહ જોવે છે કે ક્યારેક તો અહીં ફરી શાળા બનશે અને તેમના બાળકો તેમાં અભ્યાસ કરશે. જો કે હાલ ચોમાસું આવી રહ્યું છે ત્યારે આમ ખુલ્લામાં બાળકો ક્યાં સુધી ભણી શકશે તે પણ સવાલ છે. જો કે આ તો શરૂઆત છે, જિલ્લામાં શિક્ષણની સમસ્યાઓનું ઉદાહરણ માત્ર છે. જિલ્લાની 944 માંથી 234 શાળાઓ એવી છે જે સ્કૂલોમાં મેદાન નથી. ક્યાંક શિક્ષકોની ઘટ છે તો ક્યાંક પ્રાથમિક સુવિધાઓની. ભાવનગર જિલ્લા પંચાયતની વાત કરીએ તો અમે વારંવાર રાજ્ય સરકારમાં લેખિત અને રૂબરૂ ગયા છે. આજે 2.5 વર્ષથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નથી, જેને આજે 2.5 વર્ષ થયા. જિલ્લા શિક્ષણ જે કચેરી છે, ખાસ કરીને એક બ્રાન્ચ છે, એની અંદર સ્ટાફ નથી. એટલે તમે વિચારી શકો કે ભાવનગર જિલ્લાની 940 શાળાની શું સ્થિતિ હશે. ભારતીય જનતા